હવે આગળ વાત કરીએ તો જેતપુરની જેતપુરના પછાત વિસ્તારમાં રોડ રસ્તા અને પાણીના પ્રશ્ને મહિલાઓ દ્વારા નગરપાલિકામાં ધરણા। જેતપુરમાં મહિલા કોંગ્રેસ દ્વારા પછાત વિસ્તારોમાં બિસ્માર થયેલ રોડ નવા બનાવવા અને પાણી બાબતે નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યા હલ ના થતાં પગ નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદન આપી મહિલાઓ ઉપવાસ પર બેસી ગયા હતા। જેતપુર નગરપાલિકા દ્વારા શહેરના અમુક રોડ વર્ષોમાં ચાર ચાર બનાવીને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે હોવાના મહિલા કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરી શહેરના પછાત વિસ્તારો જેવા કે જનકલ્યાણી કે જે માલધારીઓની વસાહત છે ત્યાં અને મુરાદસા દરગાહ જવાનો રોડ તેમજ નરસંગ ટેકરીના આગળનો રોડ વિસ્તાર અસ્તિત્વમાં આવ્યો ત્યારથી અત્યાર સુધી ત્યાં ક્યારેય પાક્કા રોડ બનાવવામાં જ નથી આવ્યા। હજુ પણ કાચા ધુરિયા રસ્તા જ છે। ભાદર ડેમ આખો ભર્યો છે। કેનાલ દ્વારા સિંચાઈ માટે પાણી આપવામાં આવી રહ્યું છે પરંતુ અહીંના વિસ્તારોને છતે પાણીએ પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે કેમ કે નરસંગ ટેકરી ઊંચાઈ ઉપર આવેલો આ વિસ્તાર છે અને પાલિકા દ્વારા ઓછા દબાણથી પાણી આપવામાં આવતું હોવાથી પૂરતા ઘરોમાં પણ પાણી આવતું પહોંચતું નથી। આમ નિરાકરણ બાબતે કોંગ્રેસ મહિલા સદસ્ય સાથે તે વિસ્તારની મહિલાઓ ધરણા ઉપર ઉતર્યા હતા। આશિષ પાટડિયા, ZS TV, જેતપુર। અમે રોડ રસ્તા માટે રેલી લઈને આવ્યા છે। આજે પાંચ મહિનામાં અમે પાંચ આવેદન પત્ર આપ્યા સટલી ભાઈઓએ તો અમને એવું કહેવામાં આવે કે તમને 15 દિવસમાં રોડ કરી દે, હું 8 દિવસમાં રોડ કરી અને અમને કાઢી મૂકે છે પણ આજથી સુધી એક પણ રોડ થતો નથી। હું કોંગ્રેસની સુધરાય સભ્ય છું, મારા મારા વિસ્તારની અંદર કેટલાક જવાબ આપવા અને આજે અમે ઉપવાસ ઉપર બેસી ગયા છીએ। જ્યાં લગન અમારું આજથી કામ શરૂ ન થાય ત્યાં લગન અમે ઉપવાસ છોડવાના નથી। મારી જોડે સિનિયર સિટીઝન છે, નાના બાળકો છે અને આ જેતપુરની નગરપાલિકા ભ્રષ્ટાચારની નગરપાલિકા રાંડી રામનું ખેતમ બાવો રખો લ્યો, અહીંયા કોઈ સને પૂછવા વાળું નથી કે કરોડોની ગ્રાન્ટ આવે છે જઈશે ક્યાં।